नमस्कार साहब, नमस्ते। हूँ सूरत थी आवेलो छु साहब, ने 2006 માં રેલ આવેલી શું નામ આપનું? મુજી રાકેશભાઈ પારેખ. રાકેશભાઈ પારેખ, ક્યાં સુરત જિલ્લામાંથી આવ્યા છો? હા, સુરત થી આવેલું છું. કયું ગામ? અરે સુરત માં કે સુરત ના આજુબાજુ ક્યાંક રહો છો? સુરત માં એપાર્ટમેન્ટ માં રહું છું, રમણ અચ્છા, ચેમ્બર્સ એપાર્ટમેન્ટ માં રહું છું. હા કહો, તમારો શું પ્રશ્ન છે? માં પ્રશ્ન હતો, પૂર્વમાં છે ને 2006 માં રેલ આવેલી હતી એની અંદર બિલ્ડિંગ ઉતારી કાઢવામાં આવેલું હતું. એમાં 8 માળનું બિલ્ડિંગ હતું, એમાં 32 ફ્લેટ હતા અને 8 દુકાન હતી. તો જર્જરિત થઈ ગયેલું હતું, એના લીધે બિલ્ડિંગ ઉતારી કાઢવામાં આવેલું ને અમને પરમિશન એમાં મળતી હતી નહીં. કોર્પોરેશનમાં બધે જી આવ્યા અમે, એમાં પરમિશન મળતી નહીં હતી ને જર્જરિત થયેલું હતું ને એમાં બિલ્ડિંગ ઉતારી કાઢ્યું ને અમે લોકો ઘરબાર વગરના થઈ ગયા. ને એ ટાઈમમાં મને ખબર પડી કે સ્વાગત કાર્યક્રમમાં આ હિસાબે નરેન્દ્ર મોદી સાહેબ તા સીએમ હતા તે ટાઈમમાં. તે ટાઈમમાં મેં કમ્પ્લેન કરી ને ત્યાં આગળ મને નરેન્દ્રભાઈ ગામિત સાહેબ કરીને મળેલા હતા. તો ગામિત સાહેબે કીધું કે તમારી કમ્પ્લેન જેની હશે તો અમે તમને તાબડતોબ અમે તમને બોલાવી દઈશું, જેટલું બને એટલું તમને જલ્દી બોલાવવાનું કરશું, તમે ઘરબાર વગરના થઈ ગયેલા છો, મને બહુ દુઃખ થયું એ ટાઈમમાં. એવું કીધું સાહેબે તો મને બીજે દાડે બોલાવી દીધો ને સ્વાગત કાર્યક્રમમાં મને તમારી સાથે મોકો મળ્યો. ને એમાં એ ટાઈમમાં તમે મને મંજૂરી તો આપી દીધી. હું ભાડાના મકાનમાં રહેતો હતો, 10 વર્ષ ભાડાના મકાનમાં રહ્યો ને મંજૂરી મળી ગઈ. પછી અમે આખું બિલ્ડિંગ નવેસરથી બનાવ્યું. એની અંદર એમાં સ્પેશિયલ કેસમાં તમે મંજૂરી આપી દીધી અમને રૂપે, ને અમારી મિટિંગ થઈ ને બિલ્ડિંગમાં મિટિંગ થઈ ને એની અંદર બધાને ઇન્વોલ્વ કરીને આખું બિલ્ડિંગ ઊભું કર્યું. નવેસરથી અમે પાછા રહેતા થઈ ગયા એની અંદર. ને 32 પરિવાર ને 8 દુકાનવાળા, તમારો ખૂબ ખૂબ આભાર માને છે બધા બિલ્ડિંગવાળા બી. પારેખજી, તમે તો તમારું તો નહીં, તમે 32 જણનું ભલું કર્યું અને 32 જણના કુટુંબને આજે સુખ શાંતિથી જીવતા કર્યા. આ 32 લોકો કેમ રહે છે? સુખમાં છે ને બધા? બધા સુખમાં છે સાહેબ, મેં થોડીક તકલીફમાં છું સાહેબ. હળીમળીને રહે છે બધા? હા, બધા હળીમળીને રહીએ છે સાહેબ. હા, હવે તમે તકલીફમાં આવી ગયા ફરી પાછા? તકલીફમાં તો તમે મને કીધેલું કે મારા બંગલે આવીને કઈ બી તકલીફ પડે તો મારા બંગલે આવીને તમે રહેજો. એ હા, ટાઈમમાં મને એવું કીધેલું કે કઈ બી તકલીફ પડે તો મારા બંગલે આવીને રહેજો. તમે હમણાં ભાડાના મકાનમાં રહો, તમારું બિલ્ડિંગ બની જશે એવા અમારા આશીર્વાદ કીધેલા હતા. તે ટાઈમમાં મેં પગે પણ લાગેલો હતો એ ટાઈમમાં, ને એમાં મંજૂરી મળી ગઈ. પછી અમે હમણાં તો રહું છું શાંતિથી ફેમિલી સાથે. 2 છોકરા છે મારા, મને મિસિસ છે, હું શાંતિથી રહું છું હમણાં સાહેબ. છોકરાઓ શું ભણે છે પારેખ? છોકરાઓ કોલેજમાં જાય છે ને નોકરી બી કરે છે. ને બીજો મારો એક છોકરો છે એ આપણે કુકિંગનું કામ કરે છે, હોટલ મેનેજમેન્ટનું કામ કહેવાય ને તે હોટલ મેનેજમેન્ટનું કામ કરે છે. ને હમણાં એ લોકો જ ઘર ચલાવે છે સાહેબ. મારી સ્થિતિ એવી છે, મારે કમરમાં નર્વ બ્લોક થઈ ગઈ છે એટલે ચલાતું નથી સાહેબ. ઓહો, અરે રે બા રે. છે, 1.5 વર્ષથી મેં એ તકલીફમાં છું. પણ યોગા વગેરે કંઈ કરો છો કે નહીં? એક્સરસાઇઝ ને બધું ચાલુ છે સાહેબ. હા, કારણ કે આમાં તો ઓપરેશનની ઉતાવળ કરતાં પહેલાં જરા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ને. હવે તો આપણું આયુષ્યમાન કાર્ડ પણ મળતું હોય છે, તો આયુષ્યમાન કાર્ડ બરાબર મળે તો તમને 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો પણ એમાં નીકળી જાય. અને ગુજરાત સરકારની પણ સરસ સરસ યોજનાઓ છે, મા કાર્ડની યોજના છે, આનો જરા લાભ લઈને તબિયત એકવાર સાજી કરી દો. બરાબર સાહેબ. હા, તમારી ઉંમર કંઈ એવડી નથી કે તમે આવી રીતે થાકી જાઓ. બરાબર સાહેબ. હા, અચ્છા રાકેશભાઈ, સ્વાગત દ્વારા તમે અનેક લોકોને મદદ કરી, એક જાગૃત નાગરિક કેવી રીતે મદદ કરી શકે એનું તમે એક ઉદાહરણ બન્યા. અને મારે માટે પણ સંતોષ છે કે તમને તમારી રજૂઆતને ગંભીરતાથી લીધી સરકારે, અને વર્ષો પહેલાં એ પ્રશ્નનું નિરાકરણ થયું અને હવે તમારા સંતાનો પણ સેટલ થઈ રહ્યા છે. ચાલો મારા તરફથી બધાને શુભકામનાઓ કહેજો પહેલાં. હા સાહેબ. કરવું છે.